સરહદી વિસ્તારમાંથી પસાતી નર્મદા ની કેનાલ માં વારંવાર પડી રહેલા ગાબડાઓને લઈ સ્થાનિક ખેડૂતો પરેશાન છે, ત્યારે ખેડૂતો દ્વારા કેનાલોના બાંધકામમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ખેડૂતોના આ આક્ષેપોને પગલે અથરાતના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને ગેનીબેન ઠાકોર વાવ તાલુકામાં ચાલી રહેલા કેનાલના કામકાજના સ્થળની રૂબરૂ મુલાકાતે પહોંચ્યા હતા અને કેનાલોના મંદ ગતિએ ચાલી રહેલા કામને ઝડપથી પૂરા કરવાની સૂચનાઓ આપી હતી। આ ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ચીમકી પણ ઉચ્ચારી છે કે આગામી સમયમાં જો કામ વહેલું પૂરું કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે। અહીંયા સોયગામ અને વાવ બંને તાલુકા વચ્ચે જે કેનાલ ડિસ્ટ્રીબ્યુટર કેનાલ ભાટવર અને અગાઉ વારંવાર ફ્લડના કારણે નુકસાન થતું હતું, એટલા માટે કરીને નર્મદા નિગમે 5 નાળાનું કામ મંજૂર કરેલું છે। એ પૈકીમાં અત્યારે હાલ આ ભાટવર ગામની જોડે નાળાનું કામ ચાલુ છે। રાધનપુરના સરહદ કન્સ્ટ્રક્શન કરીને કોઈ એજન્સીને નર્મદા વિભાગ મારફત કામ આલેલું છે। સમય મર્યાદાની અંદર કામ પૂરું નથી થતું, એટલા માટે કરીને ખેડૂતોની રજૂઆત છે અને જે સરહદ કન્સ્ટ્રક્શન છે એણે પોતાના ભાગની જે કંઈ ટકાવારી લેવાની હોય લઈ અને કોઈક બીજા માણસોને સબલેટમાં આપેલું છે અને જે સબલેટમાં જે માણસોએ આપેલું છે કામ એ સમય મર્યાદાની અંદર કામ કરતા નથી। અત્યારે અમે સ્થળની મુલાકાત લીધી છે, અપેક્ષા રાખીએ નર્મદા નિગમના અધિકારીઓ પાસે અને ડિપાર્ટમેન્ટ પાસે કે વહેલામાં વહેલું જે એજન્સીને કામ આલેલું છે એ સમય મર્યાદાની અંદર કામ ના કરે તો એ એજન્સીને પેમેન્ટ ના કરે અને બ્લેક લિસ્ટમાં મૂકે અને ખેડૂતોને વહેલામાં વહેલું પાણી મળે એટલા માટે કરીને ગંભીર બને। અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બધા આગેવાનો ખેડૂતોએ આ રજૂઆત કરી છે અને આવનાર સમયની અંદર આ નાળા સમય મર્યાદાની અંદર પૂરા નહીં થાય, ક્વોલિટીવાળું કામ નહીં થાય તો ઉપર જે કાંઈ અમારે નર્મદા વિભાગને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવી પડે, આના માટે ગાંધી જિંદા માર્ગે ચાલવું પડે કે જે કાંઈ વહીવટી પ્રક્રિયા કરવી પડે એ ખેડૂતોના હિત માટે કરીને હું કરીશ। એની જે ગંભીરતાથી નોંધ લેવી પડે એ નર્મદાના આઈના અધિકારીઓ લે અને જે એજન્સીને કામ આવ્યું છે એ લે, નહીંતર એને બ્લેક લિસ્ટમાં મૂકવામાં પણ જે કાંઈ અમારે કરવું પડે એ કરીશું, એવી હું આજે મીડિયા સમક્ષ એના ઉપર સંદેશો મોકલાવું છું। આ ભાટવર પાસે જે ડિસ્ટ્રીબ્યુટર કેનાલનું કામ ચાલે છે, જે રડોસન ડિસ્ટ્રીબ્યુટર છે એની અંદર છેલ્લા ઉનાળામાં 3 મહિના કેનાલ બંધ હતી, એ ટાઈમે વહીવટીતંત્રે કાંઈ કામ ન કર્યું, ટેન્ડર ન પાડ્યું, કામ ન આપ્યું અને જ્યારે કેનાલ ચાલુ થઈ ત્યારે અમને ટેન્ડર આપ્યું, ટેન્ડર આપ્યું તો કોન્ટ્રાક્ટર એવો નર્જન મળ્યો છે ને વાત જ છોડો, અને એમણે સબલેટમાં બીજાને કામ આપી દીધું છે, સબલેટવાળાને કોઈ પડી નથી, ખેડૂતોને પાણી અત્યારે દિવાળી સુધી આ કામ ચાલુ નહીં થાય ને નાળું ચાલુ નહીં થાય તો દિવાળી સુધી પાણી નહીં આવે, અત્યારે વરસાદ આવે ને ના આવે, કદાચ વરસાદ ના આવે તો પાણી ખેડૂતોને જરૂર પડે જુવારમાં અનાજમાં મૂકવામાં તો ખેતરોમાં પાણી ક્યાંથી આપવાનું, એટલે વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટર બેને હું આપના માધ્યમથી કહેવા માગું છું કે ઝડપી આવે અને કેનાલનું કામ ચાલુ કરે અને પૂરું કરે અને લોકોને પાણી મળે એવી મારી નરમ વિનંતી છે।